ગુજરાત સાહિત્ય અકાદમી અને હોમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી નિમિત્તે આજે સાહિત્ય સપ્તાહના 7 દિવસમાંના 3જા દિવસે તારીખ 18 એપ્રિલ બુધવારના રોજ આજે આપણે કનૈયાલાલ મુનશીની આત્મકથા અડધે રસ્તે અને સ્વપ્નસિદ્ધિની શોધમાં એ વિશે વક્તવ્ય આપશે વલ્લભ વિદ્યાનગરથી ખાસ આપણી ભાષાના સાહિત્યના તમામ સ્વરૂપમાં કામ કરેલું છે એવા સાહિત્યકાર શ્રી મણિલાલ હ પટેલ વક્તવ્ય આપશે. ત્યારબાદ હિમાંશી શેલતની આત્મકથા મુક્તિ વૃતાંત વિશે ભરૂચથી ખાસ આપણી વચ્ચે આવેલા અધ્યાપિકા સાહિત્યજ્ઞ તમામ વિષયોમાં એમણે ખૂબ સુંદર રીતે સાહિત્યમાં કામ કર્યું છે એવા મિનલબેન દવે આવ્યા છે એ વક્તવ્ય આપશે. હું બંને વક્તાઓને વિનંતી કરું કે આપ મંચ ઉપર આવો અને આપનું સ્થાન ગ્રહણ કરો. આપણે બંને વક્તાઓને તાળીથી અભિવાદન કરીશું. 7 દિવસનો આજે 3જો દિવસ એટલે ખરેખર મુનશીની આત્મકથા પ્રમાણે આપણે પણ અડધે રસ્તે તો આવી જ ગયા છે. આજે 7 દિવસનો આજે 3જો દિવસ છે. આપણે સૌ પ્રથમ વક્તાઓનું સ્વાગત કરીશું. હું લતાબેનને વિનંતી કરું કે આપ આવો અને મણિલાલ સાહેબનું પુસ્તકથી સ્વાગત કરો. રૂપાબેનને વિનંતી કરું કે આપ આવો અને સ્મૃતિ ચિહ્નથી મણિલાલ સાહેબનું સ્વાગત. મિનલબેનનું આપણે સ્વાગત કરવા માટે હું દક્ષાબેનને વિનંતી કરું છું. દક્ષાબેન આપ આવો અને પુસ્તકથી મિનલબેનનું સ્વાગત કરો. હું રંજનાબેનને વિનંતી કરીશ કે આપ આવો અને સ્મૃતિ ચિહ્નથી મિનલબેનનું સ્વાગત કરો. આભાર. દક્ષાબેન આભાર, લતાબેન આભાર, રૂપાબેન આભાર. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌ પ્રથમ અહીંયા મણિલાલ હ પટેલ સાહેબ આવશે અને કનૈયાલાલ મુનશીની આત્મકથા વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ મિનળબેન હિમાંશી શેલતની આત્મકથા મુક્તિ વૃતાંત વિશે વાત કરશે. બંને વક્તવ્ય વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેને ખાસ નોંધ લેશો. બંને વક્તાઓને વિનંતી કે આપેલ સમય મર્યાદા કરતાં પણ વિષય વસ્તુને ન્યાય આપવો હોય અને 5-10 મિનિટ વધારે લેશો તો કોઈ ચિંતા જેવું કારણ નથી. આપણે વક્તવ્યનો પ્રારંભ કરીએ. હું મણિલાલ સાહેબને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. આદરણીય મુરબ્બીઓ અને મિત્રો, આ વર્ષે એવું બન્યું છે કે 12 માસમાં અમદાવાદમાં મારે 12 વખત વક્તવ્ય આપવાનું થયું. એનો મને ઘણો આનંદ છે. વિશ્વકોશમાં કેટલીક કોલેજોમાં અને હોમ કોમ્યુનિકેશન સાથે ગોઠવાતા આ કાર્યક્રમોમાં આજનો ઉપક્રમ જરા જુદો છે. એમણે ઉચિત રીતે જ કહ્યું કે 7 દિવસમાં આજે 3જો દિવસ છે એટલે, પણ હું જરા જુદી રીતે એ અંગે કહેવું કે અત્યાર સુધી આપણે જે રીતે વાત કરતા હોઈએ આત્મકથાઓ વિશે અને જીવનકથાઓ વિશે, તો કેટલી બધી એની વાત કરવાની કેટલી બધી રીતો છે, કેટલા બધા તરીકાઓ છે. એટલે ઘણી વખત આપણે સમાજ વિશે વાત કરતા હોઈએ, એમને ઘડનારો સમાજ, એ સમાજમાંથી જે બીજા પરિમાણો ઉઘડ્યા હોય એની વાત આપણે કરતા હોઈએ, એમના શિક્ષણના સંદર્ભો, એમના શિક્ષકોના સંદર્ભો, એમના કુટુંબ જીવનમાં આવતી વ્યક્તિઓ, આ બધી વાત થતી હોય. અને ઘણા કિસ્સાઓમાં એવું બને કે થોડીક બીજી વાતો પણ થતી હોય. કેટલાક આત્મકથાના સર્જકો એવા હોય છે કે એમના વિશે વાત કરીએ ત્યારે આ બધી વસ્તુઓ તો હોય જ, પણ મુનશી જેવાના સંદર્ભમાં વાત કરીએ તો કેટલું જુદું હોય, અથવા તો ઘણું બધું જુદું હોય એમ કહેવાનું મન થાય.
50 મિનિટમાં કે 2 કલાકમાં પણ આપણે વાત ના કરી રહીએ એવું બધી સામગ્રી એમનામાં છે. એમની સાદી વિગતો પહેલા આપું તો અડધે રસ્તે 1943માં એ પ્રગટ થઈ. એમાં 3 પ્રકરણો છે. આમ તો ટેકરાના મુનશીઓ પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ છે બાલ્યકાળ, અને ત્રીજું પ્રકરણ છે વડોદરા કોલેજ. એના પછી સીધા ચઢાણમાં આમ જોઈએ તો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે હિસ્સા છે, અને એમાં હાઈકોર્ટમાં એ સૌથી વધારે લાંબો સમય, એટલે કે એ પ્રકરણ લાંબામાં લાંબુ પ્રકરણ. ઉત્તરાર્ધમાં મધ્વારણ્ય એ પ્રકરણ રૂપે આમ તો ઉત્તરાર્ધ છે, અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં પણ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ છે. એમાં થોડાક પ્રકરણો વધારે છે, પણ ઘણો બધો સમય ઘણી બધી જગા એ લીલાવતી મુનશી અને લીલાવતી મુનશી નહોતા બન્યા ત્યારની, લીલાવતી શેઠ અને ખરીહલાલ મુનશી વચ્ચેના પ્રેમાલાપના પત્રાચારો એ ઘણી બધી જગા રોકે. યુરોપનો પ્રવાસ એમનો એની ઘણી બધી જગા રોકે. પણ આપણને આનંદ થાય કે એટલી જ બીજી જગા ગુજરાતી સાહિત્ય પરિષદ વિશેની વાત એમણે કરી છે. એમાં એટલે મુનશી વિશે વાત કરીએ ત્યારે હજુ એક વાત રહી જાય કે એમણે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો. હોમ રૂલ લીગ સ્થપાયું અને એની બેસનના પરિચયમાં આવ્યા, સાથે રહ્યા, અને પછી એમાં મંત્રી તરીકે જોડાયા, પછી નીકળી ગયા, એ જુદી વાત છે. ગાંધીજીને મળવાનું થયું હોય એના પછી એ આ જે આત્મકથાઓમાં નથી એ જીવન પણ એમનું જુદું છે, જાણીતું છે. એ બંધારણના ઘડવૈયાઓમાંના એક કમિટીમાં હતા, પછી રાજકારણમાં જોડાયા, અને છેલ્લે ઉત્તર પ્રદેશના ગવર્નર પણ બન્યા. 1887માં એમનો જન્મ, અને મને એક્ઝેક્ટ સાલ બરાબર મેં મેળવી પણ મળી નહીં મને, 1970-73 ગાળામાં એમનું અવસાન થયું. 1974 એ વર્ષોમાં એમનું અવસાન થયું. તો આ જે ગાળો પાછળના એમના વર્ષોનો એ એક જુદા મુનશી, એટલે આપણને એક વકીલાત કરનારા મુનશીનો પરિચય થાય, એડવોકેટ મુનશીનો, એક પ્રેમી મુનશીનો પરિચય થાય, એક પ્રવાસી અને યુરોપનું દર્શન કરનારા મુનશીનો આપણને એક જુદો પરિચય થાય. એ જ રીતે સાહિત્ય પરિષદ માટે ઝઝૂમનારા, પણ એના પહેલા સાહિત્યકાર થવા માટેની તૈયારી કરતા અને એક સાહિત્યકારે શું કરવું જોઈએ એ માટે એમણે જે પશ્ચિમનું સાહિત્ય વાંચ્યું હોય અને ગુજરાતી પરંપરાઓ એમના આગળ જે લાંબી ટૂંકી હતી એમાંથી એ પસાર થયા હોય, અંગ્રેજી સાહિત્ય વિશેષ વાંચ્યું હોય એ મુનશી. એટલે મુનશી વિશે ક્યાંથી વાત કરીએ આપણને જરા પ્રશ્ન થાય કે કયા પ્રસંગો મુનશીમાંથી આપણે લઈએ તો મુનશીને આપણે બરાબર સમજી શકીએ. તો સૌથી પહેલા તો આપણે અડધે રસ્તેમાં જ જવું પડે કે ટેકરાના મુનશીઓ વિશે એમણે જે લખ્યું, એ ટેકરાના મુનશીઓ અને એ ભાર્ગવ કુળ એમનું, એમની જીવન શૈલી, એક શબ્દ વાપરીએ કે આ લોકોનું વર્ણાગી પણ, એક જમાનામાં એ જરા જુદી રીતે એ શબ્દ વપરાતો, વર્ણાગ્ય હોવું, એ કઈ એનો સારો સંદર્ભ નહોતો એ સમયે, અને મુનશીએ એ શબ્દ પ્રયોજ્યો છે. પણ એમના દાદા, એમના પિતાજીના બીજા ભાઈઓ કાકાઓ અને બીજાઓ પણ, એ બધાનું જીવન આપણે જોઈએ તો આપણને લાગે કે આ ટેકરાના મુનશીઓ એમ એમણે જે લખ્યું અને એ સમય આપણી સામે રજૂ કર્યો, એ સમય 19મી સદીના ઉત્તરાર્ધનો સમય, એટલે 1850થી આપણે લઈએ તો 1899-90 સુધીનો ગાળો, એ સમયની એમણે એમાં સરસ રીતે વાત કરી. મુનશી એમની આત્મકથામાં, આત્મકથાના સંદર્ભે આપણે આમ મારે ઓછું જોવું છે, પણ આરંભે થોડી વાત કરી દઉં કે
આત્મકથાની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ પ્રમાણે જો આપણે જોઈએ તો મુનશી આપણને બોલ્ડ લાગે, એમ હિંમતથી કહેતા હોય એવું લાગે, બીજા કોઈ જેવા પ્રસંગો ન વર્ણવે એવા પ્રસંગો એમણે વર્ણવ્યા હોય, પોતાની મર્યાદાઓ રજૂ કરી હોય, ઝઘડાઓ રજૂ કર્યા હોય, પ્રણય પ્રસંગો રજૂ કર્યા હોય, એની સાથે આપણને પ્રશ્ન પણ એમ થાય કે એમાં ક્યાંય અતિશયોક્તિ છે એવો પ્રશ્ન થાય, સચ્ચાઈનો પ્રશ્ન પણ આપણને સામે આવીને ઉભો રહે, પછી પ્રમાણભાનનો પ્રશ્ન પણ સામે આવીને ઉભો રહે. પણ મારે એ કહેવું જોઈએ કે આત્મકથાકાર છે ને કે જીવનકથાનો લેખક, એ હંમેશા કથાનાયકને ન્યાય કરવા માંગતો હોય છે, એના સમાજને આલેખે છે, એ કોઈ કલાકૃતિ સર્જવા બેઠો નથી. પછી વિવેચને આપણે ત્યાં તો વિવેચનની વાત કંઈ બહુ કરીએ તો જુદી દિશામાં જતા રહેવાય, પણ આપણું વિવેચન તો આત્મકથા અને જીવનકથામાં પણ કળાવાદ શોધે એવું છે, અને એ કળાવાદે આપણને કેટલું નુકસાન કર્યું છે કેટલાક વર્ષોમાં એ પણ આપણે સારી પેઠે જાણીએ છીએ. એટલે મુનશીની આ કૃતિઓને, આ આત્મકથાના ભાગોને કોઈક એમ પણ કહ્યું કે ભાઈ નવલકથા જેવો આનંદ આપે છે, નવલકથામાં કલ્પના વધારે હોય. જો કે આ બધા વિધાનો જોખમી છે, નવલકથામાં કલ્પના વધારે છે એમ હું નવલકથા લખું છું એટલે મને ખબર છે કે એમાં કલ્પના વધારે હોતી જ નથી. એમ નવલકથાકાર બે જ વસ્તુ બદલે છે, સ્થળનું નામ અને પાત્રોનું નામ બે જ બદલે છે, એટલું જ એ કરે છે. અને ઇતિહાસકાર છે એ સ્થળનું નામ અને પાત્રોનું નામ સાચું રાખે છે એ એટલું જ કરે છે, બાકીનું એ બદલે છે. એટલે કંઈ બહુ કલાની વાત કરવા જેવી નથી આના સંદર્ભમાં, પણ તેમ છતાં એક વસ્તુ કહેવાનું મન થાય આપણને કે મુનશીએ જે ચરિત્રો ઉપસાવ્યા છે ટેકરાના મુનશીઓના, એ ચરિત્રો આપણે લઈએ, લીલાવતી મુનશીનું એમાંથી ઊભું થતું ચરિત્ર ચિત્ર રાધર, તો એ કેટલું જુદું છે, એમ કેટલા લસરકાઓમાં એમણે ઊભું કર્યું હોય, એમ તો એની ગુણવત્તા જોઈએ તો આપણને એમ કહેવાનું મન થાય કે આ ચરિત્રો માટે થઈને પણ આપણે એને વાંચીએ અને એ નવલકથાનો આપણને આનંદ આપે. બીજો સંદર્ભ એમની ભાષાનો છે, તો આ બધી કૃતિઓમાં શબ્દ સિદ્ધિની શોધમાં એ 350 પાનાના એમના ગદ્યમાં આપણે તપાસીએ તો આપણને મુનશી એમાં સવિશેષ ખીલેલા અને એકદમ સ્વસ્થ ગદ્ય, જેને આપણે શૈલી કહી શકીએ એવી શૈલી એમાં એમણે પોતાની ઊભી કરી હોય. એટલે એવી કેટલીક વિગતો આપણે આત્મકથાના સંદર્ભમાં કે સાહિત્યના સંદર્ભમાં નોંધી શકીએ. અને પછી જો આપણે વાત કરીએ તો મુનશી એમના બા અને બાપુજી માણેકલાલ મુનશી અને જીજીબા, એમના એક કાકાનું ચિત્ર એમણે આપ્યું છે, નરભેરામ દાદાનું, એ બહુ ઉદાર હાથે બધાને પૈસા આપી દેતા અને એવા, પણ આપણે જોઈએ તો એ જમાનો કેવો હતો એ એટલા માટે થઈને હું એમાંથી થોડો અંશ વાંચું છું. સંધ્યા કર્યા પછી નરભેરામ જમવા બેસે, દયામાં જાતે એમને પીરસે, બીજા કોઈની હિંમત નથી કે એમને પીરસે, જમતા જમતા જે છોકરાને એ બોલાવે તેના હાજા ગગડી જાય, જમીને એ સૂઈ જાય, ઉઠીને તે તાજું કડકડતું ઝીણી મલમલનું પહેરણ પહેરે, દર અઠવાડિયે એમના કપડાં સુરતથી ધોવાઈને આવે અને એકવાર ઢીલે અડકાડેલું કપડું ધોબી પાસે ધોવરાવ્યા વગર ફરી પહેરતા નથી તેઓ, પછી નવા ડેરાની સામે આવેલા દાજી મામાના ઘરમાં જઈ રસ્તા પર પડતી બારીએ એ બેસે, ત્યાં જોશી આવે તો ગ્રહ ગણે છે, કોઈ હકીમ કે વૈદ આવે તો નુસ્ખાઓ તૈયાર કરે છે અને ત્યાં માળ પર જ કિમિયાઓ કરવાની ભઠ્ઠી પણ આવેલી છે, એક કાગળ પર કિમિયાની પ્રક્રિયા અને દુશ્મન વશ કરવાના મંત્રો એક ફારસીમાં અને બીજા સંસ્કૃતમાં લખેલા મેં જોયા છે એવું મુનશી કહે છે, તેમાં સુંદર અક્ષરે કંઈક અંગ્રેજી વાક્યો હતા
એ એમના સ્મરણમાં પણ છે. પણ નરભેરામની બીજી કેટલીક ખાસિયતો, પછી લોકો મળવા આવે, જ્ઞાતની પટલાઈ જાય છે, ગામના ઝઘડા ચૂકવાય છે, ગવૈયાઓ ગામમાં આવે તો બે રાગ સંભળાવી લેવાનું એમની પાસે સહેલું છે, કોઈ શાસ્ત્રી આવે, અતિથિ સત્કાર મેળવે, કલેક્ટર કંઈ બેહુદું કરવા ધારે તો નરભેરામ જઈ તેને સમજાવી આવવાનું વચન આપે. એકવાર કલેક્ટરે સ્મશાન ફેરવવા માટેની વાત કહી અને એમણે બહુ ખબરદારી કરી કે નહીં, તમે બદલી ન શકો, એ અમારા પૂર્વજોની એક ધરોહર છે. એમના બીજા કેટલાક મિત્રો આવતા ને એમની સાથે બેસતા, જ્યાં સુધી નરભેરામ મુનશી બારીએ બેસે છે ત્યાં સુધી ધોરી રસ્તા પર પ્રતિષ્ઠિત માણસ સિવાય કોઈ જતું નથી. એ તો ઉપર જરૂખામાં બેઠા છે, પ્રતિષ્ઠિત માણસ કોઈ જતું નથી. અને પ્રતિષ્ઠિત પણ જતા જતા ઉપર જુએ, નહીં તો છેવટે નીચેથી નમસ્કાર કરી અને જવા બદલ માફી માંગી લે. જરા કોઈ કારણ આપે તો એમનો પ્રચંડ અવાજ સિંહની ગર્જના જેવો ગર્જે અને બધા થરથર કાંપે. પણ પછીનું વર્ણન જુઓ તમે, એમની વર્ણાગી તો એમાં છે, જેમ ધબધબો કેવો છે તે. મોડી રાત્રે એ ઘેર આવે છે અને દીવાનખાનામાં એકલા સુઈ જાય છે. દયામાં સાધ્વી છે પણ એમનું વ્યક્તિત્વ ઓછું નથી, પતિ લહેરી છે તે બરાબર જાણે છે અને અસલી સ્ત્રીના ઔદાર્યથી એ બધું ચલાવી તો લે છે. પણ એકવાર એક દુષ્ટ સ્ત્રી એમને જાળમાં ફસાવે છે નરભેરામને, ત્યારે દયામાં પોતે ધોતિયું પહેરી માથે ફાળિયું બાંધી પેલી દુષ્ટાની બારીમાં જઈને દયામાં થોડા પથરા નાખી આવે છે. એમના ઔદાર્યને પણ મર્યાદા છે. મુસલમાનની જાન આવે છે, કોઈ એક પારસી સ્ત્રી પણ છે અને આ ભ્રષ્ટતા તે સહી શકતા નથી અને તે દિવસથી પતિના દૈહિક સંસર્ગનો તેઓ ત્યાગ કરે છે. જૂના રિવાજ પ્રમાણે આ પારસી સ્ત્રીનું પણ કુટુંબમાં સ્થાન છે. એ અવારનવાર આવે છે, છોકરા રમાડે છે, ઘેરથી વારંવાર તેમને ખાવાનું જાય છે અને કેરીના દાહડામાં તે નાની બરણીમાં આફૂસ કેરીનો મુરબ્બો કરે છે અને ભાઈ અવતરણ ચિહ્નમાં લખ્યું છે, ભાઈ માટે લઈ આવે છે. મેં એમને જોયેલા, એમ યાદ છે, મારા બાપુજી મરી ગયા ત્યારે રડવા આવ્યા હતા. તમે જુઓ રડવા આવવાનો રિવાજ છે. ગડપણમાં પણ એમના સૌંદર્યની રેખા એમના મોં ઉપર હતી, એ બધાની ખબર અંતર પૂછતા ને એ બધી વાત જવા દઈએ. પણ બીજા નવનીતરાગ એમની વાત પણ એમણે કરી છે, કાશીરામ કાકાના પુત્રની. પછી હરદેવરામ રણછોડભાઈની વાત પણ એમણે કરી, એ સહેજ વર્ણન જોવા જેવું છે હરદેવરામનું. એ પરમ ભક્ત હતા રણછોડરાયના અને રિસીવર હતા ત્યારે ગોમતી પર આવેલા પોતાના ઘરમાંથી સંધ્યા કરી રણછોડજીની પૂજા કરવા રોજ મંદિરે જતા, ડાકોરમાં રહેતા. ગડપણમાં એમનું કસરતી અને સુરેખ શરીર અણનમ રહેતું, શ્વેત કદના સફાઈથી ચીપેલા સળ કમર પરથી પગ સુધી છટા ભર્યા વિસ્તરતા એ રીતે ચીપીને ધોતિયું પહેરતા. એમનો રંગ અતિ ગૌરવર્ણો અને ગુલાબી, સંધ્યાના ગુલાબી આકાશમાં શશિલેખા સમૂહ જનોઈ લટકતું હોય, મો વૃદ્ધ પણ સુંદર, ગળે એક રુદ્રાક્ષની માળા, નાક તીણું, આંખો ગાટીલી અને તેજ ભરી, સફેદ ને સુંવાળી મૂછ અને એવી જ માથે પાછળ શિખા અને બધાને ભવ્ય બનાવતું કપાળ, કપાળ પર સુખડનું અણિશુદ્ધ ત્રિપુંડ, હાથમાં ચાંદીનો જામ અને આચમની લઈ રૂપાને પતરે મઢેલી પાવડીવાળા દૂધ જેવા પગથી એ ધીમે ધીમે અક્કડ અને ગૌરવભેર ડગ ભરતા. એ ઘરની બહાર નીકળતા આગળ એક પટાવાળો ચાલતો અને પાછળ નોકર સફેદ શાલ અને પૂજાપો લઈને આવતો. ગોમતીને તીરે નાવા ઉભેલા ને નાહી રહેલા યાત્રાળુઓ એમને પગે લાગી પૂજ્યભાવ દર્શાવતા અને સરકાર જરા હસી હાથ લંબાવી આશીર્વાદ દઈ
ડાકોરજીના ચરણ પખાડવા ચાલ્યા હતા. ખાસ તો એટલા માટે આ જોઈએ કે મુનશીએ કેવું કેવું જોયું છે અને મુનશી કઈ એ બધાને અનુસર્યા નથી. ખાસ કેવું છે કે મુનશીમાંથી બહાર આવ્યા, ઘણી બધી રીતે બહાર આવ્યા. ભણવાનું થયું જુદી રીતે, પશ્ચિમનું વાંચ્યું, અંગ્રેજોનો અમલ શરૂ થઈ રહ્યો. ત્યારે આ લોકોના સમયની વાત હજુ કરીએ તો 1850 હજુ 1857નો જે વિપ્લવ, જૂનો શબ્દ વાપરીએ તો, નહીં તો આપણો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ, એ અને એ ગાળામાં હજુ સત્તા એવી જામી નહોતી ત્યારે મુનશીઓની, અને આ વર્ગની સત્તા કેવી હતી અને લોકો એમને કેટલું બધું માનતા, એ સમાજનું આખું ચિત્ર. એમાં જાણે કે આપણને દેખાય કે બીજો કોઈ વર્ગ છે જ નહીં ગામમાં, એવી એમની પ્રભુતા એ જમાનાની. એવું અધુભાઈ કાકાનું જીવન પણ એટલું જ, અને એ પણ એ જ રીતે રહેતા. પણ આપણે દરેક વિશે નહીં પેલું કરીએ, પણ એમના વિશે પણ લખ્યું છે કે સરકાર નહાય, સરકાર ઉઠે ત્યારે તાપવા સઘળી તૈયાર હોય. અધુભાઈ કાકા, ગરમ પાણી તૈયાર તો હોય પણ બે પાટલા ભરી મંજનો, ઉલો અને ભસ્મો પ્રદર્શનની માફક હાજર. સરકાર નહાય તે પહેલા પહેરવા પર ધોતિયા પર પહેલેથી મોટો એક શંખ ઘસી ઘસીને કાછડી પાટલીના સળે સળ બંધ બેસતા અને લીસા કરવામાં આવતા. બાળાશંકર કંથારિયા નડિયાદમાં નાવા બેઠા હોય તો સાતમી શેરી સુધી ખબર પડતી કે બાળાશંકર સ્નાન કરવા બેઠા છે, એવા ધોપેલ અત્તર અને એ બધું વાપરવાની એમને. એટલે આ એક પરંપરાનો એ જમાનો હતો. આપણે એક જુદી, આપણે તો એક જુદા સ્પ્રેના જમાનામાં છીએ અને એ પણ બહુ કરકસરથી જરા કામડી લઈએ છીએ. પણ એ લોકોનો જમાનો તમે જુઓ કે એક આખો પાટલો એના માટે હોય, જેમની કાછડી પાટલી સળેસળ બંધ બેસતી ને લીસી કરવામાં પેલો માણસ શંખ ઘસતો હોય. આજની ધોબીની સ્ત્રી તો એની વિસાતમાં કાંઈ નહીં. નહીં અને સરકાર સંધ્યા કરે ત્યારે કોઈથી મોટે સ્વરે બોલાય નહીં. સરકારનું જમવાનું જુદું, બે ઝીણી રોટલીઓ ઘીમાં તર્યા જ કરે, તર્યા જ કરે. સરકાર સરકારને જ માટે, બાકીનું ઘી કોદર પી જાય નોકર. એટલે એ પણ કેવો હશે, જમતી વખતે સરકારને માટે, જમતી વખતે સરકારને માટે ત્રણ પાટલા, એક અઢેલવાનો, એક બેસવાનો અને એક બાણું મૂકવાનું. ખાસ મિત્રો કે બાપાજી જેવા માટે બે, ભાણાનો નહીં અને બીજાને તો એક એક જ બેસવાનો, પણ એમને માટે ત્રણ. રોજ રંગોળી પૂરવાની અને અગરબત્તીઓ ચેતવવાની, કોઈ કોઈ વાર સુખડનો ધૂપ પણ ખરો ત્યારે સરકાર જમે. આજે સરકારો જુદી રીતે જમે છે, ત્યારે સરકારો આ રીતે જમતી. સરકાર કદી એકલા જમે નહીં પાછા, બે ચાર મિત્રો ને બે ચાર સંબંધીઓ સાથે ખરા, જમતા જમતા વાતો ગપાટા. પણ પછી જુઓ તમે કે સરકાર જમી ઉઠે કે તરત સુવા જાય, નવી ચાદર પાથરેલી પથારી થાય, ઉનાળો હોય ત્યારે ખસની ટટ્ટીઓ નંખાય અને કલાકે કલાકે તેના પર પાણી છંટાય, નમતે પોર ઘરનો આશ્રિત પુરાણી કે માસ્તર કે વગેરે વગેરે આવે વગેરે, મિત્રો સાથે વાત એ બધું જવા દઉં. પણ બીજા એક કાકાની વાત છે, રામભાઈ કાકાનો, એ સંદર્ભ કરીને ટેકરાના મુનશીઓની વાત પૂરી કરીએ, લાંબુ નથી કરતા એના વિશે. એ જરા જુદા એટલા માટે છે કે સ્ટેશન માસ્તરની નોકરી કરી અને પછી એ છોડી દીધી અને વકીલાત કરવાનું શરૂ કર્યું. પણ આખા જગત કરતા એમનો ઉધો ક્રમ, પતિ પત્ની બંને 11 વાગે જાગે, સવારે 11 વાગે બંને ઉઠે, કાકા માત્ર મોડું વીછળી અને કપડાં બદલી અને કોર્ટમાં જાય, એટલે વકીલાત કરવા જાય, પત્ની પિયરમાં જાય. એ જમાનામાં એવું હતું કે જો ગામમાં પિયર નજીક હોય અને બહુ દૂર ન હોય તો વહુએ સસરાના ઘેર નહીં ખાવાનું, એક ટંક એને પોતાના પિતાના ત્યાં જમીને આવવાનું, એ રિવાજ પાળવામાં આવતો. રામભાઈ કાકાના વહુએ પાળતા. એટલે આટલા મોડા જાગીને પછી માત્ર મોડું ધોઈને, નિસંતાન હતા, એકલા રહેતા, આ રીતે
બપોરે 11 વાગે ઉઠે, મોડું ધોઈ કોરટમાં જાય, કાકી પિયર જાય, સાંજે બંને ઘેર આવે, ત્રીજા માળે રે અને જરા જઈને સુઈ જાય પાછા, બંને રાતના 10-1 વાગે બંને જાગે. અને પછી પૂજા પાઠ નાવા ધોવાનું. પેલા તો બંને જણ બરાબર 10 વાગે બંને દાંતણ કરવા બેસે, કાકા કરતા, પછી કાકી પણ સ્નાન અને સંધ્યા કરે, પછી કાકી રાંધવા બેસે અને પછી બંને મળીને મધરાતે ભાંગ પીવાનો કાર્યક્રમ બનાવે. 2 વાગે બંને જમી રહે, 2 વાગે બંને જમી રહે અને જમતા જમતા ઘણીવાર ઊંઘતા ઊંઘતા સૂતા બંનેને ઘણીવાર પરોઢ પણ થઈ જતું. તો આ ઠેકરાના મુનશીઓનું એક ચિત્ર આપણી સામે મૂક્યું અને મુનશી એમને થોડાક એ તો બહુ નાના હશે વખત, પણ એમણે જોયેલા ખરાને આમાંથી કેટલીક વાતો એમણે સાંભળેલી. એક બીજો સંદર્ભ છે કે એ ભણવા ગયા, બાળપણ તો એમનું પ્રમાણમાં એવી વસ્તુઓમાં વીત્યું કે એમને બહુ અગવડ ન હોય. પિતાજીના અવસાન પછી કેટલીક મુશ્કેલીઓ પડી, એ હજુ 12-13 વર્ષની વયના હશે અને પિતાજીનું અવસાન થયું. 3 બહેનો હતી, બહેનોમાંથી વિધવા થઈ ગયેલા, એકાદ બહેન પાછી આવી, એમના ભાણેજો રાખવાના થયા, જીજીમાં એકલા જ આ બધું કામ કરે એટલે કન્યાલાલે કમાવવું પડે એવી એક સ્થિતિ હતી. થોડીક મિલકત મૂકી ગયા હશે, એ વેચવાનો વારો આવે એવા દિવસો પણ હતા, પણ એ બધાની વચ્ચે જીજીમાંએ બરાબર સરસ રીતે ઘર ચલાવ્યું અને દીકરીઓની દીકરીઓને પણ એમને પાલવવાનું આવ્યું. તો એમણે પાછી પાની કરી નહીં. એ જીજીમાં વિશે એમણે આગળ પણ લખ્યું કે મારા ખરા ઘડવૈયા તો એ જીજીમાં, એટલે કે જે આવા ચુસ્ત પરિવારમાંથી આવતી માં હોય એ માં દીકરો પત્ની હાજર હોય અને પત્નીની હાજરીમાં નીચલા માળે રહેતી એક સ્ત્રી સાથે રોજ 2 શૂટ કરે, બહાર જાય આવે, એ માં ચલાવી લે એટલું જ નહીં, એની સાથે લગ્ન કરવું હોય, એની સાથે પરદેશ ફરવા જવું હોય તો એ માં ચલાવી લે. એ માને ઘણા લોકો કે ઘણી બધી વસ્તુઓ એમણે વેઠી હોય, મામાઓને ન ગમે, માસીઓને ન ગમે, કાકાઓ બહુ જજુમે, મુનશીએ બધું વેઠ્યું એમ, પણ એ પ્રેમ કરતા ત્યારે વેઠ્યું, એના પહેલાં તો જીજી માએ બધાના ઉછેર માટે વેઠ્યું. પછી એ વડોદરા ભણે છે ત્યારના પણ એમના કેટલાક અનુભવો છે, પણ એક રીતે કહીએ તો સારા વાચક, વાંચવાની બાબતમાં જરા પણ આળસુ નહીં અને બહુ મિત્રો નહીં રાખે, થોડાક મિત્રો રાખે, એમની પાસેથી શીખી લે અને વારે વારે એકલા રહેવાનું પસંદ કરે, વિચારો બહુ આવે, સ્વપ્ન બહુ જુએ. અને ખાસ તો એક ઘટના એ બનેલી કે પિતાજી સાથે થોડોક વખત સચિનમાં રહેવા ગયા ત્યારે બાજુમાં પડોશમાં એમણે 9 વર્ષની એક બાલિકા જોઈ અને બાલિકા અત્યંત તેજસ્વી, રૂપાળી, થોડોક જ વખત એને મળ્યા, પછી 2-3 વર્ષ પછી ફરીથી ડુમસ જવાનું થયું ત્યારે કોઈ રીતે મળવાનું થયું. પણ મુનશીને ભૂલી શકતા નથી, એ એમ જ માનતા હતા કે હું એને માટે સર્જાયો છું અને એ મારા માટે સર્જાય. એમાંથી એમણે વેરની વસૂલાત લખવાની થઈ ત્યારે એમણે જે તન્મનનું પાત્ર ઘડ્યું એ તેજસ્વીમાંથી ઘડ્યું. એને માટે આત્મકથામાં શબ્દ વાપરે છે દેવી, જે શબ્દ પછીથી એ લીલાવતી માટે પણ વાપરે છે, પણ લીલાવતી માટે તો એ પરી અને અધિષ્ઠાત્રી અને એવા એવા શબ્દો હૃદય સ્વામીની. એટલે આપણે 17-18 વર્ષની વયે છાનામાના પત્રો લખતા હોઈએ અને વાપરીએ, કદાચ એવા શબ્દો અઘરા નાય વાપરીએ, મુનશી એ રીતે શબ્દો વાપરે છે. પછી મુંબઈ હાઈકોર્ટમાં એ પ્રેક્ટિસ કરવા ગયા, ભુલાભાઈ એમને ઘણી મદદ કરી. કેટલું બધું અઘરું હતું એમના માટે, એમણે આગળ લખ્યું છે કે મેં કેટલી બધી તૈયારી કરવા માંડેલી, એ મુદ્દાઓ પણ વાંચવા જેવા છે આમ તો, પણ એ બધામાં જવાને બદલે એમનો પહેલો પરિચય મોહમ્મદ અલી ઝીણા સાથે થયો એ સંદર્ભ કહેવા જેવો છે, કેમ કે ઝીણા પછીથી એમને પાછળ પણ મળવાના છે અને
એક રાજકારણી જીણા ને એક વકીલ જીણા એના વિશે મુનશીના કેવા અભિપ્રાયો છે અને એ વખતનો સંદર્ભ કેવો જુદો છે અને ભાષા થોડીક ભાષામાં જે લસરકાથી ચિત્રો કરે છે તે મોહમ્મદ અલી જીણાને હું અત્યારે ને હું મોહમ્મદ અલી જીણા અને હું અત્યારે એકબીજાથી જુદી જ દુનિયામાં ફરીએ છીએ. એક વખત અમે ખૂબ નિકટ હતા. આ લખે છે 1945માં ત્યારે. આ બીજો ભાગ છે સીધા ચઢાણ. હું પાસ થયો પછી એમનું પ્રથમ દર્શન મને 1913ના નવેમ્બરની પહેલી તારીખે થયેલું. આપણે હોય તો લખીએ કે મને પહેલાં અહીં મળેલા. એ જમાનામાં એમનું પ્રથમ દર્શન ક્યાં થયું હતું એવી ભાષામાં લોકો વાત કરતા. 1913ના નવેમ્બરની પહેલી તારીખે મેં નોંધ્યું છે. મુનશી કહે છે, મિસ્ટર ઝીણા આજે વિલાયતથી આવ્યા. ખરેખર બહુ જ અદ્ભુત માણસ છે. હિન્દી એડવોકેટમાં તો એ બધાથી આકર્ષક, કેવા સ્પષ્ટ અને કેવા ચોક્કસ. ઝીણાનો તાપ હંમેશા ભારે હતો. એ ફક્કડ પણ ખરા અને અક્કડ પણ ખરા. એના કપડાં જેવા સુંદર, એના જેવા સુંદર કપડાં બીજું કોઈ પહેરતું નહીં. એના ફરફરિયા જેવા ચળકાટ મારતા તેવા કોઈ બીજાના પણ નહીં, કાગળ પણ. એના વાળ સદાય ઓળેલા અને સફાઈ બંધ. એનો અભિનય નાટકી અને રોફીલો. એની અંગ્રેજી બોલવાની રીત પણ ફક્કડ અને સચોટ. એના ઉચ્ચારણો હંમેશા ભારવાળા, તેમાં તોર પણ ખરો. કોઈ વાર વ્યાકરણ પણ ખોટું આવી જાય પણ બોલવાની છટા હંમેશા કરમાયા વિનાની. અને વકીલાત કરતી વખતે એ ધ્યાન રાખે કે સામો માણસ આપણને પકડે એના પહેલાં એની કઈ નબળી બાજુ છે એના ઉપર એ એટેક કરે. અને ન્યાયાધીશ કશું કહેવાના હોય કે એ બોલે તો એમનો પણ જીના પ્રતિકાર કરે જરા પણ ગભરાયા વગર. એટલું વાંચેલું હોય કે બીજા કેસનું ઉદાહરણ તરત જ રજૂ કરે કે નામદાર આ ઉદાહરણ, આ દ્રષ્ટાંત આપની આ જ કોર્ટમાં આ રીતે ચુકાદો થયેલો છે. કશું ન હોય તો પરંપરામાંથી શોધી કાઢે એનો માણસ જઈને કે આપણી પરંપરા આમ કહે છે, કાયદા તો અવડે આવ્યા. એ રીતે એની વકીલાત ચાલતી. મુનશી એમાંથી ઘણું શીખ્યા. ન્યાયાધીશ સાથે એને બનતું નહોતું. જે દિવસે ન્યાયાધીશ પદથી એ પેલા નિવૃત્ત થવાના હતા તો એની વિદાયમાં એ ન બોલવાના શબ્દો પણ એ કહે છે. પણ એ બધું જવા દઈએ. જીણા કાયદા કરતા સામાન્ય ત્રુટીઓને પકડી પાડવામાં મોખરે હતા અને એમનો એમની સાથે ઘણો સદભાવ. હોમ રૂલ લીગ વખતે સાથે બંને કામ કર્યું. મુનશી નોંધે છે કે હાઈકોર્ટની લાઇબ્રેરીમાં જે પુસ્તકો હતા એ કંઈ માત્ર કાયદાના નહોતા, ભાષાશાસ્ત્રના પણ ખરા, સાહિત્યના પણ ખરા, અંગ્રેજી સાહિત્યના, ભારતીય સાહિત્યના અનુવાદો થતા એ પણ. હાઈકોર્ટની લાઇબ્રેરી એક અજબ જેવી સંસ્થા. ત્યાં 200 જેટલા વિદ્વાનો પગ લંબાવીને પડ્યા હોય. આમ લખવાનું કારણ એ કે કેટલા નિરાતે વાંચવા આવે. આપણે કલ્પી ન શકીએ. સરદાર વલ્લભભાઈનું એક ઉદાહરણ, સવારે 6 વાગે ચાલીને 7 વાગે ખુલે લાઇબ્રેરી, તો ત્યાં જાય ને બપોરે ટોસ્ટ ખાઈ લે લંડનમાં, ઇંગ્લેન્ડ હતા ત્યારે, અને 7 વાગે લાઇબ્રેરી બંધ થવાની સૂચના આપે ત્યારે એ માણસ અંદરથી નીકળે. તો 12 કલાક વાંચનારા આવા અભ્યાસીઓ એ જમાનાના. કેટલાક ધંધાની ટોચે, કેટલાક બ્રીફ મેળવવા અધીરા અને કેટલાક ગપ્પાની લહેરમાં પણ બેઠા હોય. ડુમાની જગવિખ્યાત નવલકથાઓ મેં અહીં વાંચી અને એક કરતા વધારે વખત વાંચી. અને એ સાથે બીજા જે વકીલો હતા, મોતીલાલ શેતલવાડ, હરિલાલ કણિયા, મંગળદાસ દેસાઈ, આ બધાને મળવાનું થતું અને એમનું કામ બરાબર ચાલતું. આ સંદર્ભને બાજુએ રાખીને એક ઉલ્લેખ કરી લઈએ કે વકીલાતની આવકમાં એમને એટલું બધું મળતર નહોતું કે જેથી કરીને એ વધારે સારી રીતે કામ કરી શકે. બળવંતરાય ઠાકોરે એમને એક વખતે કહેલું કે એમાં તો 2 જ માણસો સફળ રહ્યા, કે વકીલાત પણ એટલી જ સારી હોય અને લેખક પણ એટલા જ મોટા થયા હોય.
એમાં એકનું નામ એમણે ગોવર્ધન રામ કહ્યું અને બીજા કોઈ નારાયણ દાસ હતા, એમની વાત એમણે એમને કરેલી, એમણે લખવા માંડ્યું ત્યારે બળવંતરાય એના પક્ષે હતા કનૈયાલાલના કે તમે લખો એમ. એ તો ત્યાં સુધી કહેતા કે વકીલાતના ધંધામાં પડી ન જશો, એમાં ન ફસાઈ જશો, તમારે લખવું જોઈએ. એટલે એમની વેરની વસૂલાત ને કૃતિઓ બહાર પડી પછીની એ તો વાત છે, પાટણની પ્રભુતા લખાતી હતી એ વર્ષોની એ વાત છે. પણ રણજીતરામ વાવાભાઈ મહેતા એમને એ વર્ષોમાં મળ્યા જ્યારે પાટણની પ્રભુતા એ લખતા હતા. અને ગુજરાત એમણે સાહિત્ય સંસદ નામની એક સંસ્થા શરૂ કરેલી, અત્યારે મુંબઈમાં છે એ સંસ્થા નહીં, એ રામભાઈએ શરૂ કરેલી, રામપ્રસાદ બક્ષીએ શરૂ કરેલી, જે અત્યારે કનુભાઈ સૂચક ચલાવે છે અને અત્યારે અમેરિકામાં એની બીજી શાખાઓ શરૂ થઈ છે. પણ આ સાહિત્ય સંસદ ગુજરાતનું એક સાપ્તાહિક બહાર પાડતું અને એના સંપાદનના સંદર્ભમાં લીલાવતીને એમને મળવાનું થયેલું. એટલે મુનશિયા લખે છે અને વેરની વસૂલાત બહાર પડે છે, એટલે કે હપ્તાવાર બહાર પડે છે, અને એ લીલાવતીએ વાંચી છે. હજુ એમને મળ્યા નથી અને લીલાવતી એમને મળવા માટે ઉત્સુક છે. ત્યારે મુનશી જે ઘરે બીજા માળે રહે છે ત્યાંથી એક દિવસે પેલા ઇન્દુભાઈને મિત્રો લીલાવતી અને બીજા એક ભુલાભાઈને બધા પસાર થાય છે અને ત્યારે એમને નીચે બોલાવીને પરિચય કરાવવામાં આવે છે. લીલાવતી મુનશીને કહે છે કે આ કનૈયાલાલ મુનશી, અને કનૈયાલાલને લીલાવતીનો પરિચય કરાવવામાં આવે છે. આ લીલાવતી શેઠ. અને પછી થોડાક જ વખતમાં એમની નીચેની જગ્યા ખાલી થઈ તો એ લાલભાઈ શેઠ સાથે ત્યાં રહેવા આવે છે. લાલભાઈ શેઠનો વ્યવસાય બરાબર ચાલતો નથી, મુનશી એમને સમજાવવા માટે બીજા માણસોને મોકલે છે. લીલાવતીને બધો કારભાર સંભાળવાનું કહે છે, લીલાવતી થોડો વખત સંભાળીને છોડી દે છે. અને એ બેની નિકટતા ગુજરાતી સાપ્તાહિકમાં કૃતિઓના સંદર્ભમાં ધીમે ધીમે શરૂ થાય, બહુ ઝડપથી પત્રાચાર, એટલે કે બે આટલા નજીક રહે છતાં દિવસમાં લીલાવતીએ 3 પત્રો લખ્યા હોય મુનશીને અને મુનશીએ 2 વખત જવાબ આપ્યા હોય, ત્યારે આપણને એમ થાય કે આ લોકો એટલો બધો સમય આટલા બધા કામની વચ્ચે કેવી રીતે કાઢતા હશે. અને એ પત્રો આમાં છે, આ શબ્દસિદ્ધિની શોધમાં એ પત્રોના એ તમારે એમ કહેવું જોઈએ કે ઉત્કટ પ્રીતિના એ પત્રો છે, માત્ર પત્રો છે એવું નહીં. તો એમણે એ કામ કર્યું. એમાં પાટણની પ્રભુતા પૂરી લખાઈ રહી એ અરસામાં જ સદગત રણજીતરામ વાવાભાઈ અમારી સાથે અમારા બાજુના માળ પર પાસેની ઓરડીમાં રહેવા આવ્યા. મારે એમની સાથે ગાઢ મૈત્રી થઈ. રોજ રાતના હું ઘેર આવું કે બીજી પડે એ બાળક અશોકને તેડીને, અશોક મહેતા જે પછી જાણીતું નામ થયું તે અશોકને તેડીને બગલમાં જોન્સન કે બીજો કોઈ પુસ્તકનો સંદર્ભ લખ્યો છે એ રાખીને આવે, ઇતિહાસની ચર્ચા કરતા જાય. તે સુરતના વાલ્મીક કાયસ્થ હતા. 1903માં તે ગુજરાત કોલેજમાંથી બીએ, 1 વર્ષ કોલેજમાં ફેલો, ઉમરેઠમાં માસ્તર, પછી પ્રોફેસર ગજ્જર અને સર પ્રભાશંકર પટણીના ખાનગી કારભારી વગેરે. એમના બીજા કામોની પણ નોંધ કરી છે, એમાં આપણે જતા નથી. પણ 1904માં એમને જે વિચાર આવ્યો ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપનાનો, 5મા એની સ્થાપના થઈ, અધિવેશન થયું અને પછી થોડાક વખતમાં એ તો ન રહ્યા. અને પછી ગોવર્ધન રામના દીકરા રમણીય રામ અને બીજા એમના એક મિત્ર, એ લોકો મળીને પરિષદને પોતાના પક્ષે લેવાનો પ્રયત્ન કરે છે. અને બીજી બાજુ કનૈયાલાલ મુનશી, ભુલાભાઈ વગેરેની પ્રેરણા, કનૈયાલાલ મુનશી, કેશવરચંદ્ર ધ્રુવ અને બીજા ઘણા બધા. પણ એના પહેલા કમિટીઓ બનેલી છે, 1909 કમિટી બની છે. અને એ કમિટીમાં એક કમિટી ભંડોળ કમિટી છે એની, એ ભંડોળ કમિટીનું આખું ભંડોળ અને એનું એના જે કાગળો ફાઇલો છે બળવંતરાય ઠાકોર રાખે છે અને એ પૂના છે એ દિવસોમાં. મુનશી થોડાક વખત પછી 15ના ગાળામાં બંધારણ રચવાનું કહે છે પરિષદનું, ઠાકોર એમાં સંમત થતા નથી. અને આ બધામાં બીજા સાહિત્યકારો પણ એમાં ઉમેરાય છે, જેમ કે અતિ સુખશંકર ત્રિવેદીના પિતાજીનું નામ કમળાશંકર ત્રિવેદી,
એ કમળાશંકર ત્રિવેદી અને પછી અતિશોક શંકર ત્રિવેદીને તો એમણે પ્રમુખ પદ માટે પેલા લોકો સામેથી ઉભા રાખેલા ને, પણ એ બધી યાદીમાં જવાને બદલે હું એટલું જ કહેવા માંગુ છું એમાંથી તારવીને કે પરિષદ માટે થઈને મુનશીએ ઘણું કામ કર્યું અને એ કામ એમને બંધારણ બનાવવામાં આ બધા મિત્રોએ મળીને મદદ કરીને, પછી મુનશીનું કામ બંધારણ બનાવ્યાનું એટલું નથી પણ બંધારણ બનાવ્યા પછી એ ઉપપ્રમુખ પણ એના નિમાયા, 10 વર્ષ સુધી એમને ઉપપ્રમુખ બનાવ્યા, પણ એ 26 વર્ષ સુધી વિવિધ પદો ઉપર રહ્યા અને છેક 1952-53 પછી, આમ એક્ઝેક્ટ વર્ષ જોઈએ તો 1955માં નડિયાદમાં અધિવેશન થયું ત્યારે ઉમાશંકર વગેરે વિરોધ કર્યો મુનશીનો જાહેરમાં અને પરિષદ મુનશી પાસેથી પછી ઉમાશંકર પાસે આવી, ઉમાશંકર પાસેથી ધીમે ધીમે જોડાઈને રઘુવીરભાઈ અને એ લોકો, એટલે મારે આ વાતને જરા આ રીતે મૂકવી છે કે થોડી ગંભીર છે એટલે એટલે કોઈ છાપાના મિત્રો અહીં બેઠા હોય તો એ વાત એ વાક્યોમાં ભૂલ ન કરે એમ, એ રીતે હું એ વાક્યો બોલવા માંગુ છું કે રણજીતરામ બાબાભાઈએ પરિષદની સ્થાપના કરી, કનૈયાલાલ મુનશી અને એમના સમકાલીન મિત્રોની મદદથી બંધારણ ઘડાયું અને મુનશીએ પરિષદને દ્રઢમૂલ કરી, ઉમાશંકર જોશીએ પરિષદને ગૌરવ અપાવ્યું એટલું જ નહીં ગુજરાતી સાહિત્યને અને ગુજરાતી સાહિત્યકારોને ગૌરવ અપાવ્યું, અને રઘુવીર ચૌધરીએ પરિષદને કેમ્પસ એટલે કે પરિષદને પોતાનું એક આખું કેમ્પસ અપાવ્યું, એમ બિલ્ડિંગ એટલું જ નહીં ઘણી બધી વસ્તુઓ રઘુવીરભાઈએ અપાવી, અને રઘુવીરભાઈએ આ કેમ્પસ અપાવવા સાથે સાહિત્યને ભાવકો સાથે જોડવાનું બહુ મહત્વનું કામ કર્યું. આજે પરિષદને અનેક લોકો પ્રેમ કરવા વળગ્યા છે, એ કેમ કરે છે તે આપણે જાણીએ છીએ, એટલે મુનશીનું આ એક મહત્વનું કામ. રણજીતરામ વિશે એમણે લખ્યું છે એ વાંચવા જેવું છે, આમ તો કે બહુ જલ્દીથી એમનું અવસાન થાય છે ત્યારે એમની વિશેષતાઓ આ રીતે લખેલી, એ કહે છે, એમની મીઠી ન પરખાય એવી વૃત્તિ એ મારી લેખન પ્રવૃત્તિ નિર્જીવ અને અપૂર્વ છતાં તેને ઉત્તેજી, તેને નવી દિશા દેખાડી. થોડા વખતમાં હું જે લખું તેને માટે એમના અભિપ્રાયની વાટ જોવાની મને ટેવ પડી. એ ન હોત તો હું મારી બીજી ઐતિહાસિક વાર્તા ગુજરાતનો નાથ હાલની રીતે લખત કે કેમ એ ખાતરીથી કહી શકતો નથી. એમનાથી વયમાં થોડાક જ મોટા, 2-4 વર્ષ, તો કેવું કામ પરસ્પરનું. રણજીતરામ વ્યક્તિ નહોતા, એક ભાવના હતા, ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના એ અવતાર હતા. આ રાષ્ટ્રીય અસ્મિતા એમ કહ્યું છે, મુનશી પોતે કહે છે કે મારે પરિષદ કેમ સ્થાપી કે પરિષદ પરિષદ માટે આટલું ગહેલું મને કેમ હતું, તો એ કહે છે કે મારે ગુજરાતની અસ્મિતાને જીવંત કરવી હતી, મારે ગુજરાતની પરંપરાઓ એની વાત લોકો સામે મૂકવી હતી, અને સર્જકનું ગૌરવ થાય, ભાષાનું ગૌરવ થાય એ એમનો ખ્યાલ હતો. તેને જ માટે તેઓ જીવતા, તેમણે ત્યાગવૃત્તિ ધારી, તેને જ માટે તે નવા નવા માણસોના સંસર્ગમાં આવવા ઝંખતા, તેને જ માટે ગમે તે વેઠી એ ભાવનાથી પ્રેરાતા. એમના હાથમાં એક જ વિચાર હતો, હૃદયમાં એક જ વિચાર હતો, આપણી સંસ્કૃતિ ક્યારે વિજય પામે અને આ બધાના પરિણામ નવીન ગુજરાત ક્યારે પરિણામે નવીન ગુજરાત ક્યારે અવતરે. એમની નજર આગળ નવીન ગુજરાત એ માત્ર સ્વપ્નું નહોતું. તમે જુઓ કે નવીન શબ્દ, ન્યૂ એવો શબ્દ કરીએ તો આપણે આજના શાસકો જે શબ્દો વાપરે છે એ તો આ લોકોએ ઘણા વર્ષો પહેલા જુદી રીતે વાપર્યા છે, વધારે પ્રામાણિકતાથી વાપર્યા છે, વધારે સચ્ચાઈથી વાપર્યા છે, વધારે ખેવનાપૂર્વક વાપર્યા છે, એટલું જ નહીં એને માટે કામ કર્યું છે આ લોકોએ. આ બધાના પરિણામે નવીન ગુજરાત અવતરે એવી એમની મહેચ્છા હતી. આમ ગુજરાતી અસ્મિતા મારા જીવનનો એક પ્રચંડ આવેગ અને બળ બની રહી, એનું કારણ આ બધા મિત્રો છે.
ચંદ્રશંકર નામના એમના મિત્ર વકીલ હતા અને એમણે મોહમ્મદ અલારખિયા શિવજીની ઓળખાણ કરાવી. એ સદી 20મી સદી કાઢવાના હતા. 20મી સદી માટે એમણે ગુજરાતનો નાથ લખી આપવાનું વચન આપેલું. રવિશંકર રાવળ, જેમણે પછી કુમારની સ્થાપના કરેલી, તો એ રવિશંકર રાવળ એ વખતે નવા નવા ચિત્રકાર, એમણે એના ચિત્રો કરવાનું કહેલું. હાજી મોહમ્મદનું ઘર એ વખતે કલાપ્રેમીઓની ક્લબ જેવું હતું, અને માત્ર સાહિત્યનું નહીં, બધી જ કલાઓ માટે એ માણસને બહુ જ રસ હતો. એટલે એમણે લખ્યું છે એમના અવસાન વખતે કે તે કલાના ભક્તનો ભક્ત હતો. સંગીત, નાટક, અભિનય, નૃત્ય, કવિતા, વાર્તા, ચિત્ર અને શિલ્પકલા એ બધા સ્વરૂપોને એ પૂજતો અને ભક્તિભાવમાં જ લીલ બની રહેતો. કદી પણ સમાલોચક થઈ જતો કે માનતો એમાં માનતો નહીં. ગુજરાતમાં કલાનો શોખ વધે એ માટે એણે ઘણું કામ કર્યું. મુનશીની એક પછી એક કૃતિઓ બહાર પડતી ગઈ અને એમની આગળની જે પ્રવૃત્તિ વકીલાતની બંધ પડવાની, અને એની સાથે લીલાવતી જોડે મળીને એ આ પરિષદને આગળ ચલાવવાનું અને એ કામ કરે છે, ત્યારે એમના બંનેના નિકટના સંબંધોની વાત પણ આપણે આગળ ઉલ્લેખીએ. પણ વચ્ચે બીજા બે એક પ્રસંગો કે મુનશીની જે નવલકથા બહાર પડી, તન્મન જેની નાયિકા છે તે વૈદિક વસુલા, તો એને એટલો બધો આવકાર મળેલો કે એક બેનને છેલ્લા દિવસો જતા હતા અને એમને એમ થયું કે હવે આગળ શું થતું હશે, અને કદાચ એમ કે હું ન બચું. એ જમાનામાં એ ભય વધારે હતો, એટલે એમણે ખાસ માણસ મોકલ્યો અને મુનશી પાસે માણસ આવીને એમ કહ્યું કે મારા બેનને આ તકલીફ છે ને એ નવલકથા આગળ વાંચવા માંગે છે, તો તમે આગળના પ્રકરણો આપો ને. અને પછી તન્મનનું પાત્ર લીલાવતીએ વાંચ્યું, ત્યારથી લીલાવતીને એમ હતું કે આ સર્જક, આનો સર્જક એમ, એ જાણે મને ઓળખતો હોય અને મારે માટે હોય. અને લીલાવતીને જોયા ત્યારે મુનશીને એમ લાગ્યું કે તન્મન એ જાણે લીલાવતી હોય. અને એ દિવસોમાં એ મંજરીનું પાત્ર ઘડતા હતા રાજા ધીરાજમાં. એમણે લખ્યું છે કે ગુજરાતનો નાથની મંજરી જુદી છે અને રાજા ધીરાજની મંજરી જુદી છે. તો વાસ્તવ જીવનમાં જે કંઈ ઘટનાઓ બનતી હોય એ બધી વસ્તુઓ આ રીતે આવતી હોય. એક વખતે બટુભાઈ ઉમરવાડિયાએ લખ્યું ગુજરાતનો નાથ વિશે સરસ, તો કેટલાક લોકોએ ટીકા કરી કે આ બધા છે ને તે મુનશી લખાવે એમ લખે છે. એટલે કેવા કેવા આક્ષેપો થતા હોય છે. તે નરસિંહરાવ દિવેટિયાએ ગુજરાતનો નાથનો લાંબો ઉપોદઘાત લખ્યો અને બહુ વખાણ કર્યા, કદાચ સરસ્વતી ચંદ્ર પણ કરતા પણ સારી છે એવું એ બોલેલા અને લખેલું, તો એથી પણ કેટલાક લોકો નારાજ થયેલા. મુનશીને બંને બાજુ લાગતી હતી કે એક બાજુ એમની કૃતિઓના વખાણ આવે અને બીજી બાજુ જે સાપ્તાહિકો બહાર પડતા હોય એમાં એ કાપતે હૈયે બંને રાહ જુએ કે આજે કઈ ટીકા આવશે. લીલાવતી મુનશી એટલે લીલાવતી શેઠ અને કનૈયાલાલ મુનશીની એટલી બધી ટીકાઓ છાપાઓમાં આવી છે. એટલે આપણને આમ ત્રણ ઘટનાઓ યાદ કરવાનું મન થાય કે મુનશીના જીવનમાં જે બન્યું એવું. પછીથી નારાયણ વિશ્વનાથ પાઠક, રાવી પાઠક અને હીરાબેન એમના વિદ્યાર્થીની અડધી વહેલા, અને રાવી પાઠક જોડે એ લગ્ન કરે છે, તો એ વખતે જે ચર્ચાઓ થઈ થોડી ઉમાશંકર વગેરે સાથે રહેલા વગેરે. અને છેલ્લી ઘટના 1977ના ગાળામાં બની, તે ચિનુ મોદી અને એ ઇરશાદ બનીને એમણે મીનાક્ષી વાઘેલા જોડે જે ઇરશાદ બનીને લગ્ન કર્યું તે ઘટના. ઈશ્વર પેટલીકરે એ વખતે બહુ કડકાઈથી લખ્યું લોકસાગરને ધીરે ધીરે સંદેશની કોલમમાં. ઈશ્વર પેટલીકરે એ ત્રણેક હપ્તામાં ચિનુભાઈની સાથે અનેક બીજા લેખકોને લઈને ઘણી વાતો એ વખતે એમણે એમાં કરેલી. નાનાલાલ સાથે એમને સંપર્ક થયો, કવિ કાંત સાથે સંપર્ક થયો. કાંત એમને બહુ પ્રેમથી જોતા અને બહુ અહોભાવથી જોતા એવું એમણે લખ્યું છે. ભાવનગરમાં મળવાનું થયું, રાજકોટમાં મળવાનું થયું. નાનાલાલ રાજકોટ છોડીને અમદાવાદ આવે છે ત્યારે એમના મનમાં એવું હતું કે હું ગાંધીજીને થોડી પ્રેરણા આપીશ અને ગાંધીજી સાહિત્યકાર પણ બને.
નંદલાલ ને કોઈ ની સાથે ન બન્યું, એ કનૈયાલાલ આમાં બરાબર સ્પષ્ટ લખ્યું છે. પહેલી ઘટના તો એમને એ બની કે અમદાવાદમાં આવ્યા અને પછી એક દિવસે કઈ કોઈ રાજકીય કાર્યક્રમ હતો ને એમાં નાનાલાલ ને કઈ વલ્લભભાઈ અને એમણે વ્યાખ્યાન માટે બોલાવ્યા, એટલે વ્યાખ્યાન માટે આવ્યા અને પછી માણેકબાને દરવાજે એમના પત્ની દરવાજે કોઈએ રોક્યા, કોઈ સ્વયં સેવિકા ઓળખતા નહીં હોય એટલે, એટલે પછી તરત જ નાનાલાલ ગુસ્સે થયા અને કહ્યું, પેલા સેવિકા બેને કહ્યું સોરી, માફી માંગી લીધી, પણ નાનાલાલ જેનું નામ એમણે એમ કહ્યું કે નહીં, વલ્લભભાઈ પટેલ માફી માંગે. એ એટલી બધી જીદે ચડ્યા કે બોલે જ નહીં, નહીં તો વ્યાખ્યાન નહીં કરું. વાત ગાંધીજી સુધી ગઈ, ગાંધીજીએ એમ કહ્યું કે વ્યાખ્યાન ન કરે તો કઈ નહીં, વલ્લભભાઈ સાડી માફી માંગે, પેલા બેને માફી માંગીએ પૂરતું છે. એટલે નાનાલાલ ગાંધીજીથી પણ પછી વિમુખ થયા. બળવંતરાય ઠાકોરે એમની કવિતા વિશે એ રીતે લખેલું કે આમાં ઓ શબ્દોનો આટલો બધો વ્યામોહ છે નાનાલાલને, આમાં હવાઈ તત્વો ઘણા છે, એવી ઘણી બધી વિગતો લખી. એટલે એમને બળવંતરાય સાથે ન બને. એટલે કનૈયાલાલે લખ્યું છે કે નાનાલાલ જ્યાં જાય ત્યાં ફાટ પડી જ સમજો. પણ આપણે આનંદની વાત એ છે કે આ બધી જ વાતો આજે જે ચોરી છુપીથી કે પીઠ પાછળ કરવામાં આવે છે એ રીતે આ લોકો નહોતા કરતા. આ લોકો એકદમ ખુલ્લા. બીજા દાડે તમે વિચારો કે લીલાવતી શેઠ અને મુનશી વિશે છાપું ચોખ્ખું લખતું હોય એમ, અને છતાં એ લોકો એમનું કામ કરવા બરાબર જતા હોય, સ્થળ ઉપર આવતા હોય, કશો જવાબ ના આપતા હોય. મુનશી સતત જજુમતા કે હું માનું છું આ પ્રેમમાં, હું માનું છું અને હું એને કોઈ રીતે જોતો નથી. બાકી એના કાકા એમ કહ્યું કે તું માથેરાન જાય છે તો માથેરાનમાં એક રૂમ ભાડે ઘર લે ને અને લીલાવતીને ત્યાં રાખ ને, લગ્નનો શાનો આગ્રહ રાખે છે. તો કનૈયાલાલ કહે છે કે નહીં, એમ જે સ્ત્રી સાથે સંસર્ગ રાખી શકાય એ સ્ત્રીને પરણી ન શકાય એવું હું માનતો નથી. એટલે નાનાલાલનો એ સંઘર્ષ યાદ કરવા, સોરી કનૈયાલાલનો એ સંઘર્ષ યાદ કરવા જેવો છે. બળવંતરાય ઠાકોર સાથે પણ એમને ન બન્યું અને પછી એક વખતે કોઈ કારણસર એ કનૈયાલાલ મુનશી 1922ની વાત છે, એ અમદાવાદ આવ્યા અને નાનાલાલને મળવા ગયા અને કોઈ કારણે બળવંતરાયની વાત નીકળી તો એમણે કહ્યું કે એ માણસની મારા આગળ વાત નહીં કરવાની અને નાનાલાલને સમજાવવા માટે આવેલા પરિષદમાં જોડાવા માટે, પણ એ બની ન શક્યું. મુનશી અનેક માણસોને મળ્યા, પરિષદમાં જોડવા માટે થઈને મળ્યા, ચૂંટણીમાં અતિસુખ શંકર ત્રિવેદી જીતે એ માટે થઈને પણ એમણે પ્રયત્નો કર્યા. એ પોતે એ વખતે પ્રમુખ નહોતા થયા, પણ આ બધાને સાથે રાખીને સતત એ કામ કરતા. વિજયરાય વૈદ્ય પણ એ વખતે લખતા, ઇતિહાસ લખવાની પ્રેરણા પણ વિજયરાય વૈદ્ય જે ઇતિહાસ લખ્યો છે એ પણ મુનશીએ કહેલું કે આપણે આમ કરીએ, આપણે આમ કરીએ. તે ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચરમાં પણ એમણે આ બધા જ સંદર્ભો, એટલે કે બળવંતરાયની કવિતા કેવી છે, નાનાલાલની કેવી, કલાપીની કેવી, એની વાત એમણે કરી છે, એનો સંદર્ભ પણ એમણે ટાંક્યો છે. અને તે છે યુરોપનો પ્રવાસ. લીલાવતીને લઈને અતિલક્ષ્મી એમના પત્નીનું નામ, બાળકોને એ છોડી દે છે મા પાસે અને લીલાવતી શેઠને એક દીકરી હતી એનો બાલા નામે ઉલ્લેખ છે અને એ પણ આ બાળકોની સાથે જ રહે છે અને એમને મૂકીને એ ત્રણ જણ યુરોપનો પ્રવાસ કરે છે. આપણી પાસે એટલો સમય નથી, પણ યુરોપ જવાની તૈયારી, પછી વહાણ આગબોટમાં શું થયું, કેવી રીતે ત્યાં એ વેટિકન સિટીમાં જાય છે, પોપને મળે છે, રોમનું સૌંદર્ય જુએ છે, યુરોપનું સૌંદર્ય જુએ છે, એનું સરસ વર્ણન છે. એ જ રીતે એ માથેરાનમાં રજાઓ ગાળવા જાય છે, એના કેટલા બધા સંદર્ભો છે અને લીલાવતી સાથેના પત્રાચારોના કેટલા બધા સંદર્ભો છે. એ પત્રોમાંથી ઘણા પત્રો તો એ સમયની સામાજિકતા, એ સમયની આપણી માનસિકતા હોય પ્રજાની, એ સમયના આપણા જળ રિવાજો, એ બધા વિશે વાત કરતા હોય અને એમાંથી કેવી રીતે પોતાનો રસ્તો કરવો. અને પછી જોગાનું જોગ એવું બને છે કે લાલભાઈ શેઠનું અવસાન થાય છે, લીલાવતી વિધવા બને છે, થોડા દિવસોની બીમારીથી અતિલક્ષ્મીનું અવસાન થાય છે અને મુનશી વિધુર બને છે. અને તે છતાં એક જૈન છે ને બીજા નાગર બ્રાહ્મણ છે તો એ બંનેની વચ્ચે લગ્ન શક્ય જ નથી. એટલે લગભગ
મુનશીના પક્ષના લોકો જીજીમા સિવાય અને એક મામા સિવાય બધા જ લોકો બહુ જ વિરોધ હતા, અને છતાં લીલાવતી મુનશીનું અને લીલાવતીનું અને કરિયાલાલનું લગ્ન થાય છે એ પ્રસંગ પણ એમાં એમણે આલેખેલો છે. 1926 પછીથી આગળની ઘટનાઓ આમાં નથી. એટલે 1923 થી 1926 એ 3 જ વર્ષની વાત સ્વપ્ન સિદ્ધિની શોધમાં એમણે લખી છે. એમનું સ્વપ્ન છે ત્યાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને એના દ્વારા ગુજરાતની અસ્મિતાને કેવી રીતે ઉજાગર કરવી અને વિસ્તારવી, એ એક સ્વપ્ન. બીજું સ્વપ્ન એમનું તે લીલાવતી મુનશી સાથે ઘર સંસાર માણવો, અને એ સંદર્ભમાં જાણે જીવનની જે અધુરપો છે એને મધુરપોમાં ફેરવવી અને જીજીમાને સુખ આપવું અને જ્ઞાતિમાં સુધારાની વાત રજૂ કરવી. એ માટે તો એમણે બહુ વહેલેથી પ્રયત્નો શરૂ કરેલા, પણ કોઈ પણ જ્ઞાતિના સુધારાઓ હંમેશા 2 જ વસ્તુ બને ત્યારે થાય છે. આપણે મેં પણ મારા સમાજમાં પ્રયત્નો કરેલા બહુ જ, અને એ વખતે તો આપણે એવું માનતા હોઈએ છીએ કે બધું બદલી નાખીએ ચાલો 5-25 જણા થઈને, એટલે અમે લોકો એવું કરતા હતા. પણ પછી ખબર પડી કે શિક્ષણ આવે અને પૈસો આવે એટલે માણસો આપોઆપ બદલાતા હોય છે, તમારે બદલવા નથી પડતા. એ શિક્ષણ આવે છે એટલે મુનશીએ પ્રયત્ન કર્યો, પણ એમની રીતે એમણે બરાબર પ્રયત્ન કર્યો, પણ એ પછી સમાજ બદલાય છે. પણ આ પરંપરાઓ સચવાઈ અને લેખનમાં સચવાઈ એમ કહેવું છે મારું. એ પરંપરાઓ વિશે પણ કેટલાક મુનશીએ બહુ કઠોરતાથી પોતા વિશે લખ્યું છે કે મારી આટલી આટલી મર્યાદાઓ છે અને છતાં મને આ લોકો આટલો બધો ચાહે છે તે. અને બળવંતરાયે તો એમને વકીલા તું નહીં છોડી દે તો આ લખી જ નહીં શકે. અને એક બીજી વાત બળવંતરાયે એમને લખેલી અને જે જાહેરમાં એ કહેલી અને ગુજરાતમાં પણ લખેલી કે કોઈ પણ સાહિત્યકારે પત્રકાર